કેમ છો બાળકો? ધોરણ 9 વિજ્ઞાન વિષયના પ્રકરણ 15 અન્ય સ્ત્રોતોમાં સુધારણા એના બીજા ભાગમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો. મિત્રો, પ્રથમ ભાગની અંદર આપણે અન્ય સ્ત્રોતોમાં સૌથી પહેલા પાકની જાતિમાં સુધારણા અને જાતિમાં સુધારણા માટે સંકરણ અને જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ એના વિશેની વાતને આપણે સમજ્યા. ત્યારબાદ આપણે કૃષિ કરવા માટેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં શું સુધારણાઓ કરી શકાય કે વ્યવસ્થાપન કરી શકાય એની શરૂઆત કરી, અને એ શરૂઆતમાં આપણે સૌથી પહેલાં જમીન અને જમીનમાંથી વનસ્પતિને મળતા પોષક તત્વો વિશેની વાત કરી ગયા. આજે આપણે એ વાતને થોડીક આગળ લઈ જવા માગીએ છીએ મિત્રો. હવે મિત્રો, જેમ આપણે કીધું કે વનસ્પતિને પોષક તત્વોની જરૂર હોય છે અને એમાંથી એને મોટાભાગના પોષક તત્વો એટલે કે લગભગ 13 પોષક તત્વો એ જમીનમાંથી પ્રાપ્ત થતા હોય છે, અને આવા પોષક તત્વો જમીનમાં ઉમેરવા એને આપણે ખાતર ઉમેરવાની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. અને ખાતર એના મુખ્યત્વે આપણે વિચારીએ તો બે પ્રકાર છે, સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતર. આપણે પહેલાં સેન્દ્રિય ખાતરને સમજવા માટેનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, સેન્દ્રિય ખાતરમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધારે હોય છે પણ પોષક તત્વોનું પ્રમાણ ઓછું હોય છે. સેન્દ્રિય ખાતર એ પ્રાણીઓના મળ, વનસ્પતિના કચરાના વિઘટનથી તૈયાર કરવામાં આવે છે, અને સેન્દ્રિય ખાતરથી જમીનને કોઈ નુકસાન તો થતું નથી પણ સાથે ને સાથે એ જમીનની ફળદ્રુપતામાં વધારો કરવા માટે ઉપયોગમાં લેવાતું હોય છે. મિત્રો, એના કારણે રેતાળ જમીનમાં પાણીનો સંગ્રહ કરવાની શક્તિ વધી જાય છે, અને ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા પાણીના નિકાલમાં મદદરૂપ થાય છે, જેમાં પાણી એકત્રિત થતું નથી. મિત્રો, સેન્દ્રિય ખાતરના ઉપયોગમાં આપણે જૈવિક કચરાનો વધુ ઉપયોગ કરીએ છીએ, અને જેના કારણે રાસાયણિક ખાતરના વધુ ઉપયોગ સામે આપણને રક્ષણ મળે છે. સાથે ને સાથે જેમ આપણે કીધું એમ કે સેન્દ્રિય ખાતર બનાવવા માટે પ્રાણીઓના મળ અને વનસ્પતિના કચરાનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે પર્યાવરણને પ્રદૂષિત કરનારા આ કચરાના ઘટકોનો પણ યોગ્ય નિકાલ થઈ જાય છે અને આપણને કિંમતી એવું ખાતર પણ પ્રાપ્ત થાય છે. મિત્રો, જૈવિક કચરાનો ઉપયોગ એ ખેતરના કચરાનું પુનઃચક્રિયકરણ છે, રિસાયકલિંગની પ્રક્રિયા છે, અને સેન્દ્રિય ખાતર બનાવવાની આ ક્રિયામાં વપરાતા જૈવિક પદાર્થોના આધારે આપણે આ સેન્દ્રિય ખાતરના જુદા જુદા પ્રકાર પાડી શકીએ છીએ. કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ. મિત્રો, કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ બંને કમ્પોસ્ટિંગની જ પ્રક્રિયાથી તૈયાર કરવામાં આવતા ખાતરો છે. કમ્પોસ્ટીકરણની ક્રિયામાં ખેતીના નકામા પદાર્થો જેવા કે પશુઓના મળમૂત્ર, છાણ, શાકભાજીની છાલ, કચરો, પશુ દ્વારા ત્યજાયેલો કચરો,
घरगथ्थू कचरो, सुएजनो एटले के गटरनो कचरो, फेंकेली स्ट्रो, नींदण वगैरह ने खाड़ाओं में सड़वा देवामां आवे छे। आ क्रिया ने कम्पोस्टिंग तरीके ओळखवामां आवे छे। अहीं जमीन में रहेला सूक्ष्म जीवो आ बधा घटको के जे जैव विघटनीय छे ए घटकोनुं विघटन करे छे अने आ विघटन थवानी प्रक्रिया ने आपणे कम्पोस्टिंग तरीके ओळखीए छीए। जो आ कम्पोस्ट तैयार करवामां आपणे अळसियाओनो उपयोग करीए तो कम्पोस्टिंगनी प्रक्रिया झड़पी बने छे अने विघटन वधु सरळताथी थई शके छे। अने आवी रीते जो अळसियाना उपयोग द्वारा आपणे कम्पोस्टिंगनी प्रक्रिया करी अने खातरनुं निर्माण करता होईए तो तेने वर्मी कम्पोस्ट तरीके ओळखवामां आवे छे। तो आ बे प्रकारो विशेनी आपणे वात करी, कम्पोस्ट अने वर्मी कम्पोस्ट विशेनी। त्यार पछी आपणे अहींया आगळ ए पण वात करी लईए के कम्पोस्टमां कार्बनिक पदार्थो अने पोषक तत्वो खूब ज वधु प्रमाणमां मळी आवे छे। हवे मित्रो आपणे सेंद्रिय खातरमां ज वात करीए, लीलू जैविक खातर अथवा तो जेने लीलो पड़वाश तरीके पण ओळखवामां आवे छे। अंग्रेजीमां जेने आपणे ग्रीन मेन्योर तरीके ओळखीशुं। तो आ लीलू जैविक खातर केवी रीते तैयार थाय, तो पाक उगाड़ता पहेला खेतरमां केटलीक वनस्पतिओ जेवी के शण, गुवार वगैरे उगाड़वामां आवे अने त्यारबाद हळ चलावी एने खेतरनी जमीन साथे भेळवी देवामां आवे तो आ वनस्पतिओ ए लीला जैविक खातरमां परिवर्तित थई जाय छे अने जमीनने नाइट्रोजन अने फॉस्फरस जेवा पोषक तत्वोथी परिपूर्ण करवामां मददरूप थाय छे। मित्रों पहला भागमां आपणे वात करी गया के नाइट्रोजन, फॉस्फरस, पोटेशियम, कैल्शियम, मैग्नेशियम अने सल्फर आ ए वनस्पतिने जोईता मुख्य छ पोषक तत्वो छे, जेने आपणे गुरु पोषक तत्वो तरीके पण ओळखाव्या हता। तो लीलू जैविक खातर એ જમીનને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે। મિત્રો હવે આપણે સેન્દ્રિય ખાતરની તો વાત કરી, પણ રાસાયણિક ખાતરો વિશેની આપણે વાત કરીશું। તો રાસાયણિક ખાતર, જેના માટે પુસ્તકમાં માત્ર ખાતર શબ્દનો ઉપયોગ કરેલો છે, આ ખાતર એ વ્યાવસાયિક સ્વરૂપમાં તૈયાર કરવામાં આવે છે। મતલબ કે એ ફેક્ટરીની અંદર રસાયણોને સંશ્લેષિત કરીને નિર્માણ કરવામાં આવે છે અને એ એવા ઘટકોનું નિર્માણ થાય છે કે જે વનસ્પતિના પોષક દ્રવ્યો તરીકે આપણે તેને જમીનમાં ઉમેરી અને પૂરા પાડી શકીએ છીએ। મિત્રો આ ખાતરના નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ એમ ત્રણ મુખ્ય પોષક તત્વો, ટૂંકમાં જેને આપણે એન, પી અને કે સંજ્ઞાઓ તરીકે ઓળખીએ છીએ, તો આ રાસાયણિક ખાતર એ જમીનને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ આપે છે। આ ખાતરના ઉપયોગથી સારી વનસ્પતિક વૃદ્ધિ થાય છે અને સ્વસ્થ વનસ્પતિઓની પણ પ્રાપ્તિ થાય છે, એ એનો ફાયદો ખરો। પણ જો આ ખાતરનો ઉપયોગ આપણે ધ્યાનપૂર્વક ન કરીએ તો એના કારણે જમીન અને સજીવોને નુકસાન પણ થાય છે। જેમ કે આપણે અહીંયા એક ઉદાહરણ તરીકે વાત કરીએ તો ખાતરનો ઉપયોગ કર્યા બાદ, રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા બાદ જો વધુ પ્રમાણમાં પાણી આપવામાં આવે તો એના કારણે થઈને આ ખાતર
જમીનમાં મિશ્ર થવાના ભળવાના બદલે વહી જાય છે અને પાકને પૂરતા પ્રમાણમાં પોષણ મળતું નથી અને સાથે ને સાથે જો આ ખાતર વહીને આગળ જાય તો એ કોઈ પાણીના સ્ત્રોતમાં ભળે છે અને પાણીના સ્ત્રોતમાં ભળશે તો એ રસાયણોથી બનેલું હોવાના કારણે જળ પ્રદૂષણનું કારણ પણ બને છે। મિત્રો આ સિવાય આપણે જ્યારે ખાતરો રસાયણોની વાત કરીએ છીએ ત્યારે અહીં આપણે એ પણ વાતને સમજી લઈએ કે આવા રાસાયણિક ખાતરનો સતત ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે કારણ કે કાર્બનિક પદાર્થોની પુનઃપ્રાપ્તિ થઈ શકતી નથી। કાર્બનિક પદાર્થો એ પાછા પ્રાપ્ય બની શકતા નથી અને એના કારણે સૂક્ષ્મજીવો અને ભૂમિગત સજીવો અળસિયા જેવા જમીનની અંદર વસનારા જે સજીવો છે એ સજીવોનું જીવનચક્ર અવરોધાય છે અને જેના કારણે સીધી અસર જમીનની ગુણવત્તા ઉપર મિત્રો થાય છે। આ સાથેને સાથે આ ખાતરોના ઉપયોગ દ્વારા પાકનું વધુ ઉત્પાદન ઓછા સમયમાં આપણને મળે છે પણ થોડાક સમય બાદ આ ખાતરનો ઉપયોગ એ જમીનની ફળદ્રુપતાને નુકસાન પહોંચાડે છે અને એટલા માટે જ આપણે રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ અને શક્ય એટલો વધુને વધુ કુદરતી ખાતર એટલે કે જૈવિક ખાતર અથવા તો સેન્દ્રિય ખાતરનો ઉપયોગ આપણે કરવો જોઈએ। એટલે જૈવિક ખાતરોથી જે લાભ છે એ લાભ આપણને લાંબા સમય સુધી મળે છે। મિત્રો ખેતીની વાત જ્યારે આવે છે ત્યારે હવે આધુનિક ટ્રેન્ડની અંદર રસાયણોના ઉપયોગ સિવાયની ખેતી વિશેની વાત જેને કાર્બનિક ખેતી તરીકે અથવા તો ઓર્ગેનિક ખેતી તરીકે આપણે ઓળખીએ છીએ। આ ખેતી એ ખેતી કરવાની એક એવી વિશિષ્ટ પદ્ધતિ છે કે જેમાં રાસાયણિક ખાતર જંતુનાશક નિંદણનાશક દવાઓ કે કોઈ પણ પ્રકારના અન્ય કેમિકલ કે રસાયણોનો ઓછો અથવા તો બિલકુલ ઉપયોગ થતો નથી। આ પદ્ધતિમાં વધુને વધુ કાર્બનિક ખાતર ખેતીના નકામા પદાર્થો જૈવિક પદાર્થો જેવી કે નીલ હરિત લીલનું સંવર્ધન જૈવિક ખાતર બનાવવા માટે કરવામાં આવે છે અને એ જ રીતે લીમડાના પાણો અને હળદરનો વિશેષ રૂપે જૈવ કીટનાશકોના સ્વરૂપમાં ખાદ્ય સંગ્રહ વખતે ઉપયોગ કરવામાં આવે છે। એટલે કે કીટનાશક દવાઓનો ઉપયોગ કરવાના બદલે હળદર કે લીમડાના પણ જેવા કુદરતી પદાર્થોનો ઉપયોગ કરવાથી એને કોઈ પણ પ્રકારના કેમિકલના સંપર્કમાં કોઈ પણ પ્રકારના રસાયણના સંપર્કમાં એ પાક આવતો નથી। આ પ્રકારની ખેતી એને આપણે કાર્બનિક ખેતી તરીકે ઓળખીએ છીએ। કાર્બનિક ખેતીમાં કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે એને અહીંયા આગળ આપણે એક ડાયાગ્રામથી સમજવા માટેનો મિત્રો પ્રયત્ન કરીએ તો મિત્રો સૌથી પહેલી વાત આપણે અહીંથી કરીએ કે ભાઈ ક્રોપ રોટેશન। ક્રોપ રોટેશન મતલબ પાકની ફેરબદલીનો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે જમીનને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો જે છે એ જમીનની અંદર જળવાઈ રહે છે। નો એગ્રોકેમિકલ મતલબ કોઈ પણ પ્રકારના કૃષિ વિષયક રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો નથી। નો જીએમઓ મતલબ કોઈ પણ પ્રકારના જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ જેને આપણે ખેતીના સંદર્ભમાં ગયા ભાગની અંદર જીએમસી તરીકે ઓળખાયા હતા જીનેટિકલી મોડિફાઈડ
कोर्स कीधा था, अहीं जनरल शब्द वापरेलो छे के कोई पण जनीनिक रीते रूपांतरित करेला ऑर्गेनिजम्स नो उपयोग करवामां आवतो नथी। नो सिंथेटिक फर्टिलाइजर्स मतलब संश्लेषित खातरोनो उपयोग, रासायणिक खातरोनो उपयोग करवामां आवतो नथी। ऑर्गेनिक फर्टिलाइजर्स मतलब कार्बनिक खातर, जैविक खातर नो उपयोग करवामां आवे छे। रिड्यूसिंग द यूज ऑफ नॉन रिन्यूएबल रिसोर्सिस मतलब ऊर्जाना जे पुनः अप्राप्य स्त्रोतो छे एमनो ओछामां ओछो उपयोग आ पद्धतिमां करवामां आवे छे। यूज ऑफ लोकल रिसोर्सिस એટલે કે સ્થાનિક જે સ્ત્રોતો પ્રાપ્ય છે, અવેલેબલ છે, એવા સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવે છે। લોઅર વોટર કન્ઝપ્શન મતલબ પાણીનો ઓછો ઉપયોગ। ઇમ્પ્રુવડ સોઇલ વોટર હોલ્ડિંગ કેપેસિટી મતલબ જમીનની પાણીનો સંગ્રહ કરવાની, પાણીને જે પકડી રાખવાની જે ક્ષમતા છે એમાં વધારો કરવો। ઇન્ક્રીઝ સોઇલ ઓર્ગેનિક મેટર જમીનની જે કાર્બનિક દ્રવ્ય ક્ષમતા છે એમાં વધારો કરવો। લાર્જર ફ્લોરલ ફોનલ એન્ડ માઇક્રોબાયોલોજીકલ બાયોડાયવર્સિટી વિવિધ પ્રકારની વાનસ્પતિક, જૈવિક કે સૂક્ષ્મજીવોની જૈવ વિવિધતા છે એની અંદર વધારો થાય છે। રિડ્યુસ્ડ સોઇલ લોસ જમીનના ક્ષરણમાં ઘટાડો થાય છે। અને લોઅર એનર્જી યુઝ મતલબ કે ખૂબ જ ઓછી ઊર્જાનો ઉપયોગ એ આ પદ્ધતિની અંદર કરવામાં આવે છે। તો આ જે મિત્રો આપણે વાત કરી એ વાત અહીં આગળ આપણને બતાવે છે કે વનસ્પતિ અથવા તો ખેતી માટે આપણે ઓર્ગેનિક ખેતીથી કેવા કેવા લાભો મેળવી શકીએ છીએ, પ્રાપ્ત કરી શકીએ છીએ। મિત્રો હવે આગળ વાત કરીએ તો પોષક તત્વો અને પોષક તત્વો પૂરા પાડવા માટે આપણે ખાતર ઉમેરવા વિશેની વાતને સમજવાનો પ્રયત્ન કર્યો। એવી જ રીતે જમીનને કે પાકને પાણીની પણ જરૂર પડે છે, તો સિંચાઈ વિશેની થોડીક વાત કરીએ તો ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ ઉપર આધાર રાખે છે, એટલે ઓછા વરસાદના કારણે પાક ઉત્પાદનમાં ઘટાડો થાય છે। કોઈ વર્ષે વરસાદ ઓછો પડે તો એની સીધી અસર પાક ઉત્પાદન ઉપર જોવા મળે છે। ભારતમાં પાણીના અનેક સ્ત્રોત છે અને વિવિધ પ્રકારની આબોહવા ધરાવતો આપણો ભારત દેશ છે। સિંચાઈ માટે વરસાદ સિવાય આપણે જે સ્ત્રોતો ઉપર વધુ આધાર રાખીએ છીએ તેમાં સૌથી પહેલા કૂવાઓ। કૂવાઓ બે પ્રકારના હોય છે, નળ કૂવા જેને આપણે ટ્યુબવેલ તરીકે ઓળખીએ છીએ અને ખોદેલા કૂવા જેને આપણે ડીગ વેલ તરીકે ઓળખીએ છીએ। અહીં તમારી સામે ચિત્રમાં જે છે એ ટ્યુબવેલ છે જેમાં જમીનની અંદર ટ્યુબ અથવા તો પાઇપ ઊંડે સુધી પાણીના સ્તર સુધી ઉતારવામાં આવે છે અને પછી પંપ દ્વારા પાણી ખેંચી અને સિંચાઈ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે। અને ખોદેલા કૂવા જેમાં જમીનની અંદર પાણીના સ્તર સુધી કૂવો ખોદવામાં આવે છે અને એ કૂવામાંથી પાણીને બહાર ખેંચવામાં આવે છે। ખોદેલા કૂવા દ્વારા ભૂમિગત પાણીના સ્તરોમાં આવેલા પાણીને એકત્ર કરવામાં આવે છે અને નળ કૂવામાં મેં કીધું એમ કે પાણી ઊંડા જળ સ્તરમાંથી ખેંચી કાઢવામાં આવે છે અને પંપ દ્વારા એ પાણી બહાર કાઢવામાં આવતું હોય છે। મિત્રો તો આ બંનેની વાત કરી, હવે વાત આવે છે નહેર એટલે કે કેનાલ તરીકે જેને આપણે ઓળખીએ છીએ। તો મિત્રો આ સિંચાઈનું એક મોટું અને વિશાળ
व्यापक तंत्र छे, एक विशाल नेटवर्क छे। आमां पाणी एक के वधारे जलाशयों अथवा नदीओमांथी आवतुं होय छे। मुख्य नहेरमांथी जुदी जुदी शाखाओ निकलती होय छे अने आ शाखाओ वहेंचाईने विभाजित थईने खेतरो सुधी पहोंचे छे अने खेतरोमां ए नहेरना पाणीनो सिंचाई माटे आपणे उपयोग करीए छीए। नदीओना किनारे आवेला खेतरोमां सिंचाई करवा माटे नदीओमांथी सीधू पाणी पण मेळववामां आवतुं होय छे। तळાવો तो मित्रों तळાવો પણ સિંચાઈ માટેનું માધ્યમ ગણી શકાય। સામાન્ય રીતે નાના નાના એવા વિસ્તારો કે જેમાં વરસાદના પાણીનો સંગ્રહ થાય છે એવા વિસ્તારોને આપણે તળાવ તરીકે એટલે કે પોન્ડ તરીકે ઓળખીએ છીએ અને આવા નાના જળાશયો કે જે નાના વિસ્તારોમાં વહેતા પાણીનો સંગ્રહ કરે છે અને એ તળાવનું સ્વરૂપ ધારણ કરી લે છે। તો આ બધા સ્ત્રોતો દ્વારા આપણે સિંચાઈ માટેનું પાણી પ્રાપ્ત કરીએ છીએ અને કૃષિ માટે આપણને એક અગત્યનો ઘટક એવું પાણી પ્રાપ્ય થાય છે। તો આજના આ વિભાગમાં આપણે થોડીક વાત પોષક તત્વો ઉમેરવાની એટલે કે ખાતર વિશેની કરી, ખાતરના જુદા જુદા પ્રકારોને સમજવાની વાત કરી અને ત્યારબાદ આપણે વાત કરી જમીનને અથવા તો આપણી વનસ્પતિને પાકને પોષક તત્વો સિવાય જેની જરૂર પડે છે એવું અગત્યનું ઘટક એટલે પાણી, અને પાણી આપણે સિંચાઈના માધ્યમ દ્વારા વનસ્પતિને પૂરું પાડતા હોઈએ છીએ। તો આ બધા મુદ્દાઓને આપણે સમજવા માટેનો પ્રયત્ન કર્યો। હવે આપણે કૃષિની અંદર ત્રીજા ભાગની વાત કરવાની છે અને એ ત્રીજા ભાગમાં આપણે વાત કરીશું પાકની સુરક્ષાનું પ્રબંધન કેવી રીતે કરી શકાય, પાકની સુરક્ષાનું વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય એ વિશેની ચર્ચા આપણે આવતા ભાગની અંદર કરીશું। ઝડપથી મળીશું, ધન્યવાદ।